સૌથી પહેલા વાત પાટણની. પાટણમાં કોરોના પોઝિટિવ વધુ બે દર્દીના આજે મોત થયા છે. તો આ તરફ રાજકોટમાં પણ કોરોના સંક્રમણ છે. કોરોનાને કારણે એક જ દિવસમાં 6 લોકોના મોત થયા. તો દાહોદના ઝાલોદના કોરોના પોઝિટિવ દર્દીનું મોત થયું. કચ્છમાં પણ કોરોનાથી એકનું મોત થયું છે. આ તરફ નવસારીના જલાલપુરના પૂર્વ ધારાસભ્યનું પણ કોરોના સંક્રમણ બાદ મોત થઈ ગયું. મોડાસા સાર્વજનિક હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટને પણ કોરોના પોઝિટિવ આવ્યું. કચ્છમાં કોરોનાથી વધુ એક મોત નોંધાયું છે. કચ્છમાં સાથે મૃત્યુ આંક 19 પર પહોંચી ગયું છે. તો કોસંબાના જાણીતા તબીબ ડોક્ટર લક્ષ્મણ પટેલનું પણ કોરોનાથી મોત થયું. ભરૂચ જિલ્લામાં આજે વધુ 19 કેસ સાથે કુલ આંક 700 થઈ ગયા. ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા શમશાદ અલી સૈયદ પણ પોઝિટિવ છે. ભરૂચના જાણીતા તબીબ ડોક્ટર કેતન દોશીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટ કલેક્ટરના જી શ્વાનના મેનેજરને પણ કોરોના પોઝિટિવ આવ્યો. કલેક્ટર કચેરીના જી શ્વાનના 3 કર્મચારીઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. તો રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 31 નવા કેસ નોંધાઈ ચૂક્યા છે. અને આ સાથે રાજકોટ શહેરનો પોઝિટિવ કેસનો આંકડો 729 પર પહોંચી ગયો. અમરેલી જિલ્લામાં વધુ 16 પોઝિટિવ કેસ સાથે કુલ આંક 259 થયું છે. અરવલ્લીમાં કોરોનાથી 2 દર્દીના મોત થયા છે. તો કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે અને તેમાં પણ છેલ્લા કેટલાક દિવસમાં સૌરાષ્ટ્રના જે આંકડા સામે આવ્યા છે તે ચોંકાવનાર આવી રહ્યા છે. ત્યારે રાજકોટથી વધુ વિગતો મેળવીએ અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી. મોહિત, રાજકોટમાં પણ હવે સંક્રમણ સતત વધતું અને ચિંતાજનક રીતે આગળ વધતું જોવા મળી રહ્યું છે. તંત્ર આ સંક્રમણ વિસ્ફોટ થાય તે પહેલા રોકવા માટે શું પગલાં લઈ રહ્યું છે? સ્પષ્ટપણે દીપાલી, રાજકોટ શહેરમાં આજે પણ 31 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને જે રીતે દિવસે દિવસે પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે તે તંત્ર માટે જરૂરથી ચિંતાજનક છે. આપણી સાથે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ સર છે, તેની સાથે વાત કરીશું. સર, જે રીતે રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસ આંક વધી રહ્યો છે, તંત્ર દ્વારા કયા પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે? શું ખાસ વિશેષતા રાખવામાં આવી રહી છે? આજે કેસો વધી રહ્યા છે. સૌથી પહેલાં આપણા દ્વારા એનાલિસિસ કરવામાં આવ્યું છે કે અનલોક પછી કયા વિસ્તારોમાં કેસો વધારે આવી રહ્યા છે. જ્યારે લોકડાઉન હતું ત્યારે એક આ અમારો ટ્રેન્ડ હતો કે મેઇનલી શહેરના જે પૂર્વ વિસ્તાર છે, જ્યાં જંગલેશ્વર જે હતો, ત્યાંથી મોટાભાગના કેસો આવતા હતા. પછી અત્યારે આપણે જોઈએ તો હવે સેન્ટ્રલ અને વેસ્ટ વિસ્તાર, આમાંથી વધારે કેસો આવી રહ્યા છે. તો દરરોજ લગભગ 30-40 વચ્ચે અમારા પોઝિટિવ કેસો આવે છે અને ડેફિનેટલી પહેલાં કરતા કેસો વધારે આવી રહ્યા છે પોઝિટિવ, જે સ્વાભાવિક છે. કારણ કે હવે અનલોક થયું છે, લોકો પણ બીજા રાજ્યોમાંથી આવી રહ્યા છે, બીજા શહેરોમાંથી આવી રહ્યા છે, તો રાજકોટમાં પણ સંક્રમણ વધી રહ્યા છે. પરંતુ અત્યારે આપણા માટે મેઇન ફોકસ છે, અમે સર્વેલન્સ વધારીશું. સર્વેલન્સ આમ પણ અમારા આશા બહેનો જે છે, અમારા શહેરમાં લગભગ 340 જેટલા આશો બહેનો છે, એ દરરોજ 1,00,000 જો એટલા લોકોને સર્વે કરે છે. અને મેઇનલી જે ગીચવાડા વિસ્તારો છે, સ્લમ વિસ્તારો છે, ત્યાં અમારી આશા બહેનો જાય છે અને એની પાછળ પાછળ એના સાથ ધન્વંતરી રથો. હવે રાજકોટ શહેરમાં 50 જેટલા ધન્વંતરી રથ છે અને આ 50 ધન્વંતરી રથો મારફતે જે આશા વર્કર જેને રેફર કરે છે એને ચકાસવામાં આવે છે. હવે સારી વાત આ છે કે અમારા દરેક આશા વર્કર પાસે હવે અત્યારે પલ્સ ઓક્સિમીટર છે. કોઈપણ દર્દીને જો તો કોરોના ઇન્ફેક્શન થતું હોય તો સૌથી પહેલાં એમને SpO2 ઓછું થાય છે, જે ચેક કરવા માટે હવે અમારી 340-40 આશા બહેનો પાસે આપણે પલ્સ ઓક્સિમીટર એમને ઉપલબ્ધ કરાવ્યું છે. સર, હમણાં રાજ્યની આરોગ્યની ટીમના અલગ અલગ જે અધિકારીઓ છે તે પણ રાજકોટની મુલાકાતે આવી ગયા હતા. ગઈકાલે પણ એક અધિકારી આવ્યા હતા. ખાસ શું સૂચન રાજકોટ માટે આપવામાં આવ્યું છે? કાલે અધિક મુખ્ય સચિવ શ્રી રેવન્યુ, જેમને આખા રાજ્યના કોરોનાના સુપરવિઝન એમને આપ્યું છે, એમના દ્વારા કાલે એક વિઝિટ થઈ હતી. સૌથી પહેલાં એમના દ્વારા રૂરલ વિસ્તારની સમીક્ષા કરવામાં આવી, પછી સિવિલ હોસ્પિટલમાં જવા સાહેબ ગયા અને પછી રાત્રે આપણા અર્બન વિસ્તારની સમીક્ષા કરવામાં આવી. એમના દ્વારા પણ આ જ સૂચન છે કે અમે સર્વેલન્સ વધારીએ અને જે પ્રોફિલેક્સિસ છે અને ધન્વંતરી રથોમાં કેવી રીતે કામગીરી થાય છે એની સમીક્ષા કરી અને આવનારા સમયમાં આપણે ચોકસાઈપૂર્વક ચોકન્ના રહેવાની જરૂર છે, સર્વેલન્સ વધારવાનું જરૂર છે અને જેવી રીતે આપણે કામ કરી રહ્યા છે આમાં જ વેગ અમે લાવીશું. સર, મૃત્યુને લઈને મૃત્યુ આંક પણ રાજકોટ શહેરમાં વધી રહ્યો છે, ભલે ને ઓડિટ થાય છે ને પછી અન્ય બીમારીઓ કે તે સામે, પરંતુ જે મૃત્યુ વધી રહ્યા છે તે જરૂરથી ચિંતાજનક ન કહી શકાય રાજકોટ શહેર માટે? કાલે પણ જે ટીમ આવી હતી, મારા PDO દ્વારા જે સારવાર આપવામાં રહી છે એનો વખાણ થયો હતો.
कारण के सीएफआर रेट राजकोटनू घट्यू छे, आम जोईए शहरनू जोईए तो घट्यू छे। खरेखर अमारा माटे सौथी इम्पोर्टंट वस्तु आ छे कि कोई पण पॉजिटिव केस थाय तो आपणे सौथी पहेला अर्ली डिटेक्शन अमारा माटे सौथी इम्पोर्टंट वस्तु छे, जेनाथी एनी जे सर्वाइवल रेट छे वधी जाय छे। तो अमारा माटे आज मेन फोकस छे कि केवी रीते आपणे सौथी पहेला अने अर्ली आपणे केसोने पकड़िए ताकि अमने सारवार चालू करी शकाय। स्पष्टपणे जे रीते म्युनिसिपल कमिश्नर ઉદિત અગ્રવાલ સર છે તે કહી રહ્યા છે કે સર્વેલન્સ છે તે આગામી દિવસોમાં રાજકોટ શહેરમાં વધારવામાં આવશે, ધન્વંતરી રથ છે તેનો પણ વધુ વધુ ઉપયોગ થાય તે માટેના પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે, જે ડેથ રેશિયો છે તેમાં ઘટાડો આવી હોવાનો જે તંત્ર છે તે દાવો કરી રહ્યા છે। જો કે દિવસે દિવસે રાજકોટ શહેરમાં જે રીતે મૃત્યુઆંક વધી રહ્યો છે તે પણ ચિંતાજનક જોવા મળ્યું છે। જી